एक बाजु कोरोना काळ, બીજી બાજુ તહેવારોની સીઝન અને હવે મોંઘવારીનો માર. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસાનો ભાવ વધારો આજે જોવા મળી રહ્યો છે. ડીઝલની વાત કરવામાં આવે, ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલનો નવો ભાવ 103 રૂપિયાને પાર પહોંચ્યો છે. પેટ્રોલનો નવો ભાવ 103 રૂપિયા 61 પૈસા જોવા મળી રહ્યો છે. ડીઝલનો નવો ભાવ 103 રૂપિયા 11 પૈસા જોવા મળી રહ્યો છે. સતત ભાવ વધારો વધી રહ્યો છે, જેને લઈને કોરોના કાળ તો ચાલી રહ્યો છે, પરંતુ તહેવારો ટાણે કોમન મેનને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી ભાવ વધારો થયો. 20 ઓક્ટોબરે ખાસ કરીને વાત કરવામાં આવે તો 34 પૈસા વધ્યા હતા. આજે ફરીથી 34 પૈસાનો વધારો જોવા મળ્યો છે. 100 રૂપિયાને પાર ભાવ પહોંચ્યો ને ત્યારબાદ સીધો જ કહી શકાય ક્રમશઃ વધારો થતા 103 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે. આ ઉપરાંત ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા વિશાલ મહેતા. જી વિશાલ, જણાવશો આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, દિવાળી સહિતના જે તહેવારો છે તે હવે નજીકમાં છે, ત્યારે આ ભાવ વધારાથી કોમન મેનને અસર થઈ રહી છે, શું છે વધુ જાણકારી? રમેશ, જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગની જે જનતા છે તેને ભોગવવાનો આવે છે. કારણ કે એક તરફ જ્યાં તહેવારની મોસમ છે અને ત્યાં સતત બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને પરેશાની થઈ રહી છે. જે રીતે પહેલાં જનતા એવું માનતી હતી કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે ક્યાંક 100 રૂપિયાની લિમિટ સુધી પહોંચશે અને રોકાઈ જશે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલ પેટ્રોલના ભાવ 103 રૂપિયાને 61 પૈસા, એટલે કે પેટ્રોલમાં આજે 34 પૈસાનો વધારો થયો છે. તો સાથે ડીઝલની જો વાત કરવામાં આવે તો ડીઝલના ભાવ આજે વધીને 103 રૂપિયા 11 પૈસા, એટલે કે તેની અંદર 38 પૈસાનો વધારો થયો છે. જે રીતે સતત ભાવ વધારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમના માટે અત્યારે ગુજરાન ચલાવવું પણ ખૂબ જ તકલીફવાળું થઈ ગયું છે. કારણ કે એક તરફ તહેવારોની સિઝન છે, સતત તમામ વસ્તુઓના ભાવ વધી ગયા છે, અને સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો અહીંયા પેટ્રોલ ડીઝલ પુરાવા આવ્યા છે, તેમને લઈને અત્યારે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે અત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને તે લોકોનું શું કહેવું છે. શું નામ છે આપનું? ચેતન પ્રજાપતિ. એટલે ભાઈ, તે આજે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો સર પડે જ ને, તકલીફ તો પડવાની જ છે ને. અત્યારે શું ઈચ્છો છો સરકાર પાસેથી? કઈ નહીં, સરકાર પાસે શું ઈચ્છવાનું હોય, તો જે છે નખાવતો પડશે અમારે ડીઝલ તો. પણ આનો કોઈ વિકલ્પ છે કે જે રીતે અત્યારે સતત ભાવ વધી રહ્યા છે, સતત ભરતા રહેશો તમે ભાવ, કે પછી કંઈક વિરોધ પણ કરશો? વિરોધ તો શું કરવા, કંપનીની ગાડી છે અમારે તો, અમારી પર્સનલ ગાડી છે નહીં. પર્સનલ ગાડી હોય તો બી તકલીફ તો પડે જ, કંપનીમાં તકલીફ પડે. હાલ તો હવે કોઈ ઓપ્શન છે નહીં આપણી જોડે, કે જે બી ભાવ થશે તે ભરવું, ડીઝલ તો ભરવું પડશે. જે બી ભાવ થશે ડીઝલ તો ભરવું પડે. આજે 50 રૂપિયા ભાવ હતો કે 40 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા છે, તો બી તો ડીઝલ તો ભરવું પડે આપણે. રમેશ, જોયું કે જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જે રીતે પેટ્રોલ ડીઝલ ભાવ વધીને આજે 103 રૂપિયાને પાર પહોંચી ગયો છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે તહેવારોની સિઝન છે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ક્યાંક ને ક્યાંક કેવી રીતે ગુજરાન ચલાવવું, કેવી રીતે પોતાના બજેટને મેનેજ કરવું, તે સૌથી વધારે અઘરું થઈ ગયું છે. અને સાથે જ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવની સાથે તમામે તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે તેને લઈને આજે તમામ જનતાને હેરાન થવાનો વારો આવે છે. અને એક જ સવાલ પૂછી રહી છે સરકારને કે આખરે સતત વધી રહેલા ભાવ પર સરકાર ક્યારે અંકુશ લગાવશે અને લોકોનું જીવવું છે એ ક્યારે સરળ થશે. પણ અત્યારે હાલમાં વધી રહેલા ભાવને કારણે જે ભડકો થઈ રહ્યો છે તે ભડકામાં તમામ દેશની જનતા છે તે ક્યાંક બળી રહી છે. વિશાલ, આપનો ખૂબ ખૂબ આભાર. તો વાત કરવામાં આવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા નહીં તો સતત કહી શકાય કે ઓક્ટોબર મહિનામાં ભાવ વધારો જોવા મળ્યો છે, અને જેને લઈને સામાન્ય મેનને સીધી અસર થવા પામી છે. મોંઘવારીને લીધે કહી શકાય કે સતત દરેક વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.